अमद ताहिरीन एनी मानी ने बयान कर सके आफ सीला सैयदना ताहिर सैफुद्दीन आकाए दस हज़ार करता ज्यादा अभियान તાહેરી મદેહમાં તસનીફ ફરમાવી છે ઇમામોની શાનમાં લીખી છે આલો તહના કસીદા સૈયદના તાહેર સેફુદ્દીએ ઈદ ફિતરના ફિતરના પર લિખા છે એક વખત બદ્રી મહેલમાં તશરીફ રાખતા હતા આપ બેઠકમાં સી નીચે મજલિસમાં પધારતા હતા અને આપના સાથે જે ખિદમત ગુજાર હતા એરસ કીધી મોલા આ વરસના કસીદાનું શું હજી લિખાયા નથી તે જ વખત આકા તાહેર ફરમાવે છે કે મેં કહું છું તે લખો અને ઇમામના ઇલ્હામસી આપે આ શાનના કસીદા જે હંમેશા હર મજલિસમાં પઢાય છે તે ઇર્તિજાલન ને વહા તસનીફ ફરમાયા આ કસીદાના પહેલા હિસ્સામાં આકા તાહેર અહીંમતની ઇલાહી શાનાતની જિકર કરે છે ફરમાવે છે કે અહીમ્મત તાહિરીન રસૂલ્લાના ફરઝંદો બરકાતના ચશ્માઓ છે આપ ખુદા તાલાના પડદાઓ છે જે હુજુબ થકી ખુદા માજીસ બતાવે છે અને આયાત જાહેર કરે છે અહીંમત ઇલ્મના સાહેબો છે મા કાન અને મા સયકુન ઇલ્મ જે બની ચૂકું અને જે હવે બનનાર છે એ ઇલ્મ પર આગાહ છે

એકવીસમાં ઇમામ છે કે જે ખુલાસાઓના ખુલાસા છે કસીદાના બીજા હિસ્સામાં અકાતાહેર અહીંમતના શિયા અને ગુલામોનો એ ઇલાહી મકામત સાથે શું રિશ્તો છે અને એ ઇમામોની દિલમાં કેટલી જ્યાદા આઝમત છે અને બેશુમાર મોહબ્બત છે એની જિકર ફરમાવે છે અકા તહેર ફરમાવે છે કે અહિમત તોહરીન મિનીના વાસ્તે મુશ્કેલમાં આશરા છે સહારા છે અને આ મવાલી સીજ અમને જન્નત અને નજાત મળે છે તાહિર મવાલિસીમાં દુઆ કરતા હોવા ફરમાવે છે અહીંમતની મહબ્બતનો વસીલો લઈ ખુદા તાલાના નજદીક એમ દુઆ કરીએ છે કે અહીંમતના શિયાની સૈયત હસનતમાં બદલાઈ જાય તે બાદ આકા અલી ઉલ મુર્તના ફરજંદો અહીંમત તાહરીનને અલ્તિજા કરે છે અને અરસ કરે છે કે તમામ દાવતના દુશ્મનો જે ફસાદ કરી રહ્યા છે એને જલ્દી પકડજો તે બાદ દુબારા અલ્લા તના નજદીક દુઆ કરે છે કે ખુદા તાલા ઇમા સબબ ઇમોની મહબ્બતના સબબ હમારા રોઝા અને નમાઝને કબૂલ કરજો અને તાહા અને આપની આલ તાહિરીન પર સલાવાદ અને સલામ કરજો